समझे મોક્ષ નું બીજ નાખવા માટે એટલે કેવળ જ્ઞાન નું બીજ નાખવા માટે આ જગત ની એક પણ વસ્તુ માં મેં વ્યાખ્યા તો કરી હતી પેલા રસ જ ના પડે આ પાંચ ઇન્દ્રિયોના એક પણ વિષયમાં રસ નહીં નંબર એક અને નંબર બે બુદ્ધિથી પણ અંદર જે ચંચળતા ઊભી થઈ હોય આ પાંચ ઇન્દ્રિયો સિવાયના સુખની સિદ્ધિઓ રિદ્ધિઓ જે પોતે સમજાય છે તમને એમાં પણ રસ ના હોય સમજાય છે નંબર એક એંગલ અને બીજો એંગલ એ કે આ જગત જેમ છે તેમ સૈદ્ધાંતિક સમજી જાય ત્યાર પછી પેલું બીજ પડે નહીતર ના પડે પડે કે પાડવું પડે પછી પડી જાય પડી જાય જે જે વસ્તુની એક્ઝામ તમે આપી દો ને એટલે ડિગ્રી મળી જાય એ આપનારની જવાબદારી છે આપની પછી એવું એવું તમારું લેવલ આવે ને એટલે લેવલ બીજમાં કન્વર્ટ થઈ જાય પછી કારણ કે કુદરત શું માને છે કુદરત શું માને સાંભળો મારી વાત કુદરતનું શું કામ છે કે ભાઈ આ ભાઈ ને આંખના વિષયમાં રસ છે કાનના વિષયમાં રસ છે નાકના વિષયમાં રસ છે જીભના વિષયમાં રસ છે આ સ્પર્શના વિષયમાં રસ છે એમાંય નથી તો શેમાં રસ છે તો કે અંદર રિદ્ધિ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે ને લોકો આકર્ષી જાય અંજાઈ જાય એવી શક્તિઓ પ્રાપ્ત કરવી છે એવી વાણી પ્રાપ્ત કરવી છે એવું વર્તણૂક પ્રાપ્ત કરવી છે આ એની માગણી છે તો કે એ માગણી નથી બીજી કઈ માગણી છે એની આ જગત આ જગતની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ અવસ્થામાં સુખ છે અથવા સુખ મળશે એવી માન્યતા છે એની તો કે ના એ માન્યતા નથી ભગવાન તો એને જય સર તો કે છે કે ભક્તો કહે છે કે કુદરત કહે છે કે હવે આ માણસને અમે બાંધીએ કઈ રીતે આ માણસને અમારે બાંધવો છે રીબર્થ માટે તો કઈ રીતે બાંધીએ નથી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં એને રસ નથી એને રિદ્ધિ સિદ્ધિમાં રસ નથી એને આ જગતમાં કોઈ જગ્યાએ સુખ છે ખ્યાલ આવ્યો એ એની બિલીફમાં નથી જગત કેમ ચાલે છે એને સૈદ્ધાંતિક સમજાવ્યું છે હવે એને સનાતન સુખ છે એ જ જોઈએ છે ખ્યાલ આવી ગયો તો કહે છે ભગવાન કુદરત કહે છે કે હવે આ માણસને અમે બાંધી શકીએ એટલે કેવળ જ્ઞાન નું બીજ પડી જાય પછી બીજું કઈ બીજ પડતું કયું પડે પછી એટલે કેવળ જ્ઞાન આમ કોઈ બીજ નથી કોઈ બીજ ના પડવું એ જ કેવળ જ્ઞાન નું બીજ મૂળ આત્મા છે એ સંપૂર્ણ અકર્તા છે પતિ અને પ્રકૃતિ છે એ કશું કહી શકતી નથી કારણ કે પ્રસત્તા ના અધીન છે અને પુરુષાર્થ થાય છે પ્રતિષ્ઠાત્મા થાય છે જ્યાં સુધી અજ્ઞાનતા છે શું છે હવે આપણે અજ્ઞાનતા પછી મારે બે પ્રકાર કરવા પડશે એક તો હું કોણ છું નથી જાણતો તે અજ્ઞાનતા અને બીજું હું કોણ છું એ જાણ્યા પછી આ કુદરતનું સંચાલન કેમ થાય છે એ નથી જાણતા તે અજ્ઞાનતા પેલી નિશ્ચય કહેવાય અને પેલી વ્યવહાર કહેવાય આ બે માંથી એક પણ પ્રકારની અજ્ઞાનતા છે ત્યાં સુધી જીવો બીજ નાખ્યા જ કરે છે એની ઈચ્છા હોય કે મારે આવા બીજ પાડવા છે આવા બીજ પાડવા છે તો એ અજ્ઞાની ને ના પડે શું ના પડે અચ્છા હું કોણ છું એ જાણતો હોય તો એને પણ બીજ પડે એને બે પ્રકારના બીજ પડે
એક તો પોતે જે ધ્યેય છે એને અનુરૂપ બીજ પડે, હા, અને જ્યાં ધ્યેય ચૂકી ગયો ત્યાં જે જે હિસાબ બાકી રહ્યા તે પાછા ભોગવટામાં આવશે. કુદરતી સંજોગ છે આ બધા. શું છે કુદરતી સંજોગ? દર વખતે નવા નવા એંગલો, નવા નવા દ્રષ્ટિકોણો, નવા નવા પ્રશ્નો, નવા નવા જવાબો, જે આપણી બિયોન્ડ વિઝન હોય. કેવા હોય? આપણા વિઝનમાં જ ના હોય. શું ના હોય? એ હંમેશા ના, કહું છું, બુદ્ધિથી બહારની વસ્તુ છે. કહું છું, હું તમને જરા સમજાવું ને ત્યારે જ ખ્યાલ આવે. એ પેલા તો એવા શૂન્ય હોય. કેવા હોય? શૂન્ય હોય. કેવા? અમે જે આ બોલીએ છીએ ને, જે કે દર્શન બહુ મોટી વસ્તુ છે, દર્શન સમજાવું ને, એ નાના બચ્ચાના ખેલ નથી સાહેબ. આ દર્શન એ નેચરલ પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ખુલવી. પણ એની સામે અવેરનેસ જોઈએ. શું જોઈએ? એ અવેરનેસ હોય ત્યારે દર્શન ખુલ્યા કરતું હોય. એ ખુલેલું દર્શન અવિરોધાભાસ હોય. એ ફિઝિકલ અચીવમેન્ટ નથી. શું નથી? કોઈ શારીરિક પ્રાપ્તિ નથી, કોઈ ભૌતિક પ્રાપ્તિ નથી. સમજાય છે? પણ એ આ જગતની સનાતનતાના સિદ્ધાંતોની સાર રૂપે પ્રાપ્તિ છે. કેવી છે? એ લોકો ઘણા બધા મને સત્સંગમાં ઘણી વખત કે કમલેશ આનંદજી, તમે સનાતન સિદ્ધાંતો, સનાતન સિદ્ધાંત કહો છો, એક વાર લખાઈ નાખો ને. મેં કહ્યું, લિફ્ટ દુનિયામાં આવીને જ નાખી શકે. એવું લિફ્ટ હોતું જ નથી કોઈ જગ્યાએ. કોઈ લખેલું થોડું છે કે આ કોઈ જગ્યાએ લખ્યું નથી. દરેક વ્યક્તિને જે દર્શનમાં અનુભવમાં આવે ને તે સરી પડે સિદ્ધાંત રૂપે. શું છે? સમજાય છે? એનું કોઈ સ્ટાન્ડર્ડ વર્ડ્સમાં સ્ટાન્ડર્ડ ફોર્મ ના હોય કે આટલા આટલા સિદ્ધાંત નંબર 1, 2, 3 આ 50 સિદ્ધાંતો છે, એવો ત્યાં સિલેબસ ના હોય કુદરતમાં. સમજાય? તો પછી ચોપડી થઈ જાય. પછી એ બધા જ વાંચી નાખે. પછી એવું હતું એટલે અનુભવ, એટલે તો અનુભવ કીધો ને, એટલે અનુભવ છે. દરેક વ્યક્તિને સરી પડે એટલે શું થયું? સરી પડે એટલે ખુલ્લું થઈ જાય. શું થઈ જાય? ખુલ્લું. સરી પડવું એટલે શું થાય? કે જે જે વ્યક્તિ, જે વ્યક્તિને જે ફિલ્ડની અંદર નોર્માલિટીથી એનું જે નોલેજ છે, નોલેજ એ જે ફિલ્ડમાં લગભગ 60-70% ઉપર નોલેજ આવી ગયું હોય એક્સપિરિયન્સને કારણે, કોઈ પણ ફિલ્ડની વાત કરું, 60-70% નોલેજ એને આવી ગયું હોય કોઈ પણ ફિલ્ડનું, પછી એની એની જે ભાષા હોય ને, ભાષા એ બહુ જ શાર્પ હોય. કેવી હોય? એક્સપિરિયન્સ ભાષા હોય. કેવી હોય? સમજાય છે? કારણ કે એને એક વાક્ય બોલતા કેટલા કેટલા એંગલો એટ એ માજર હોય. જેને હજુ ડેવલપ થઈ રહ્યો છે ને એને શોર્ટ વિઝન હોય. કેવું હોય? લોંગ વિઝન ના હોય. સાહેબ આમ કે નામ થઈ જાય કે શું કીધું? એની પાસે ઘણા બધા કારણો કામ કરતા હોય, પણ એની પાસે એ વિઝન નથી પેલા પાસે. એટલે શોર્ટ વિઝનમાં એની એની ભાષા એવી નીકળે. જેને થોડોક ડેવલપ થયો હોય એની ભાષા જુદી હોય. એ જ મુદ્દા ઉપર વધારે વિકાસ થયો એની ભાષા જુદી હોય. અને જ્યારે સંપૂર્ણ વિકાસ થઈ જાય, આ એક ફિલ્ડનો નહીં, સર્વ ફિલ્ડોનો સંપૂર્ણ વિકાસ થઈ જાય, ત્યારે ભાષા બંધ થઈ જાય. બોલવાનું જ ના હોય, માત્ર અનુભવવાનું. બસ એ કહે છે કે કઈ કહેવાની જરૂર જ નથી. આ અનુભવ, આ ખાલી અનુભવનો વિષય છે. શું છે? વી હેવ ટુ રિયલાઇઝ ધેટ્સ ઇટ. ભગવાન શું રિયલાઇઝ કરીએ? બસ એ જ, જે કરવાનું છે તે જ. ભગવાન કેવી રીતે ખોડીએ? અમે તો અજ્ઞાની છે. ત્યારે ભગવાન કહે છે, કોઈ અજ્ઞાની છે જ નહીં. જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છું નક્કી કર્યું, ત્યારથી અજ્ઞાની રહી શકે જ નહીં. પણ ખાલી એ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એની જે જલન છે એ રહેતી પાછો પાછો વેચાઈ જાય છે. પાછો સંસારમાં ભૌતિક વસ્તુમાં પાછો ગાડી પાટા ઉપરથી પાછી ઉતરી જાય છે. ઉતરી જાય. તમે જે ડેવલપમેન્ટ, એ ડેવલપજીની વાત કરી, એક સિદ્ધાંતના આધારે એનું દર્શન ખુલી જાય. સમંતો સમંતો થાય ને, પકડાય ધીમે ધીમે, બીજો ત્રીજો પકડાય પકડાય. એની
એની અંદરની અવેરનેસ કેવી છે એના ઉપર ડિપેન્ડ છે. એ જાગૃતિ ટાળી પડી જાય પણ ત્યાંથી પાછું અટકી જાય, ત્યાંથી પાછું કોઈ જગ્યાએ ગાડી પાટા ઉપરથી ઉતરી જાય. શું થાય? પાટા ઉપર ગાડી હોય ને જાગૃતિની, એ પછી ઉતરી જાય, પછી ઉતરી જાય વચ્ચે વચ્ચે. એટલે જ્ઞાનીઓ, એટલે જ્ઞાનીઓનું સ્ટેટમેન્ટ શું છે કે પુરુષાર્થ સ્વતંત્ર છે છતાંય પરતંત્ર છે. કારણ કે એનું જેટલો વિકાસ છે એનાથી વધારે કરીએ ના હકે. શું કીધું? પાંચમા ધોરણ ની અંદર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલો છોકરો એ છઠ્ઠા ધોરણ નો એક જવાબ ના આપી શકે. ના સમજાયું? ના સમજાયું ને? એમ એ જે લેવલ છે એમાં પાસ થઈ ગયો ને, ત્યાં સુધી તો પાસ થયો, પણ આગલું જે પાસ થવાનું બાકી છે એમાં તો કાચો છે ને. એટલે એ જે લેવલ સુધી છે તે લેવલ ની અંદર એ સમજી શકે હિતાહિત નું ભાન, પણ એનાથી ઉપર ની વાત જાય પછી ના સમજી શકે. પાંચમા ધોરણ નો છોકરો તો એક થી પાંચ ધોરણ ના જવાબો આપી શકે. આ રેડિયસ ફિક્સ, દસ ભણેલા હોય તો એક દસ સુધી ના જવાબ આપી શકે. આ રેડિયસ ફિક્સ છે. એસએસસી બાર સુધી ભણેલો તો એક થી બાર સુધી ના જવાબ આપી શકે. કોલેજમાં પાસ થયો હોય, બેચલર થયો હોય તો ગ્રેજ્યુએટ સુધી ના જવાબ આપી શકે, ને માસ્ટર ડિગ્રી હોય તો ત્યાં સુધી ના જવાબ આપી શકે, અને પીએચડી વાળો ત્યાં સુધી ના જઈ શકે. એ લેવલ થઈ ગયું, રેડિયસ થઈ ગયું. શું થઈ ગયું? અપ્સ એન્ડ ડાઉન, ક્ષમતા કેપેસિટી. શું કહેવાય? એનાથી બહાર ના જઈ શકે. દરેકની પોતાની વ્યક્તિગત ફિક્સ છે, ફિક્સ કરનાર બીજો કોઈ નથી. બીજો કોઈ નથી પણ વ્યક્તિગત ફિક્સ હોય એ તો થાય ને. રેડિયસ ફિક્સ છે એટલે કોસ ફિક્સ નથી, પણ સાંભળો બરાબર. રેડિયસ એટલે અપ્સ એન્ડ ડાઉન્સ, હાઈ અને લો લેવલના કર્મોની જે બાંધવાની ક્ષમતા છે ફિક્સ થઈ ગઈ. પણ કેવું કર્મ બાંધશે એ ફિક્સ, એ રેડિયસ ની બહાર ના હોય. પણ રેડિયસ માં કેવા લેવલ નું બાંધશે અપ્સ એન્ડ ડાઉન એ ફિક્સ ના હોય. પણ રેડિયસ ની બહાર ના હોય. તમારી જે સમજણ ની બહાર તો ભાવ કાર ના કરી શકો. જે ધર્મ ની અંદર, જે ધર્મ ના લોકો ભગવાન કોઈ વ્યક્તિ ભગવાન નું પદ છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ જ નહીં એવું જયારે માનતા હોય, ભગવાન એક જ છે એવું માનતા હોય, ને આપણે બધા એના ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધનો છે એવું માનતા હોઈએ, તો એ ક્યારે એવું વિચારે જ નહીં કે મારે ભગવાન નું પદ પ્રાપ્ત કરવાનું છે. એ વિચારી જ ના શકે કે થઈ જ ના શકે. મનુષ્ય ભગવાન થઈ જ ના શકે. હવે આ વ્યાખ્યા જુદી હતી ને વ્યાખ્યાનો અર્થ તો થઈ ગયો. મનુષ્ય ભગવાન ના થઈ શકે એ જે વાક્ય હતું તે કયા એંગલ થી બોલ્યા પૂર્ણ પુરુષો, અને અપૂર્ણ પુરુષો કયા એંગલ થી એને સમજ્યા, બસ આમાં તકલીફ થઈ ગઈ. મનુષ્ય ભગવાન ના થઈ શકે એ વાત સાચી છે, 100% સાચી છે. મનુષ્ય રૂપે ભગવાન ના થઈ શકે, પણ મનુષ્યની અંદર રહેલા ભગવાનને પ્રગટ કરી શકે છે. આવો મિનિંગ હતો એ જગ્યાએ. મનુષ્ય ભગવાન ના થઈ શકે માટે આપણે ભગવાન એ તો પરમ તત્વ છે, આપણે એને ભજી શકીએ પણ થઈ શકીએ, આવું સમજી ગયા બધા? સમજાય છે મારી વાત? આ દેહ બોડી આત્મા ના થઈ શકે, મનુષ્ય ભગવાન ના થઈ શકે, જીવ શિવ ના થઈ શકે, પણ જીવની અંદર રહેલો શિવ એ જીવ તત્વમાં પ્રગટ થઈ શકે,
આ કહેવાનો ભગવાનનો આશય એટલે કે મનુષ્ય ભગવાન ના થઈ શકે એનો આશય આ હતો. કોઈ દેહ તરીકે ભગવાન સ્થાપિત થઈ શકે નહીં, કારણ કે વિના આવું કહેવાનો આશય છે. પણ લોકો ઊંધું સમજ્યા, એટલે અમુક અમુક ધર્મ વાળા, અમુક સંપ્રદાય વાળા અથવા અમુક એંગલ ની જે સમજણ વાળા ધર્મના લોકો એવું સમજ્યા કે ભગવાન તો એક જ હોય, આપણે ભગવાન ને અંશ છીએ, સમજી શકીએ પણ થઈ શકીએ એ એ એ આવું થઈ ગયું. એટલે પાછા કેટલાક ધર્મ વાળા તેઓ મને ભગવાન ભગવાન તો સર્વશક્તિમાન છે, એ આપણે થવાનો પ્રશ્ન જ નથી, આપણે તો સારા સારા કામો કર્યા કરવું. શું કીધું? એટલે દરેક આ એક જ એંગલ ને લોકો જુદા જુદા રીતે લઈ ગયા. એક જ વાત ને, જે વાત અનુભવી પુરુષે જે લેવલ થી કરી એ લેવલ થી લોકો સમજી શક્યા નહીં, એટલે ટુકડા થઈ ગયા. શું થઈ ગયા? વાતના એટલે ટુકડા થયા, એના પછી પક્ષ અને પંથ થયા. શું થઈ ગયા? આજે અમુક કાસ્ટ વાળા એવું કહે છે કે નહીં, મનુષ્ય તો ભગવાન હોય શકે જ નહીં, થઈ શકે પણ નહીં. શું કહેવાય? ભગવાન એ ભગવાન છે ને મનુષ્ય એ મનુષ્ય. કેટલાક લોકો એવું કહે છે કે નહીં, આપણે ભગવાન થઈ શકીએ નહીં, ભગવાન તો સર્વશક્તિમાન છે પણ આપણે ભગવાનના અંશ છીએ, એવું કેટલાક માને છે. અને કેટલાક લોકો એવું માને છે કે આપણે સંપૂર્ણ ભગવાન જે છે એ આપણે થઈ શકીએ છીએ પણ દેહ સ્વરૂપે નહીં. એટલે આ બધા વાક્ય તો એક જ હતું, એના મિનિંગ લોકોએ અલગ અલગ કાઢ્યા, એટલે પછી આ પક્ષ અને પંચ પડ્યા, અને પછી એ પ્રમાણે બધું એની માન્યતા ઉપર પછી આ ધર્મો બધા ચાલ્યા. સમજાય છે? માન્યતા અપૂર્ણતા, આ જેટલા ધર્મો છે એ બધી અપૂર્ણ માન્યતાઓ છે. શું છે? સંપૂર્ણ માન્યતા નથી, અપૂર્ણ માન્યતા એક બધા ફાંટા છે. જયારે માન્યતા સંપૂર્ણ થઈ જાય પછી ભેદ જ ના હોય, એની દ્રષ્ટિમાં ભેદ ના હોય. કારણ કે ભગવાને એ તો પૂર્ણ પુરુષોએ કહેલી વાત પૂર્ણ જ હોય છે, અપૂર્ણ હોતી જ નથી. એને સમજનારા એક્સપ્લેન કરનારા જે જે અપૂર્ણ થયા એના આધારે પક્ષ પંથ પડ્યા. હવે આપણે કહીએ કે ચોથ અને પાંચ, પાંચમ નાની વસ્તુ છે. કેવી છે? અધ્યાત્મ ની અંદર એની કોઈ વેલ્યુ જ નથી. શું નથી? આત્મા આગળ એની કોઈ કિંમત નથી, પણ ધર્મમાં અથવા વ્યવહારમાં એની બહુ મોટી કિંમત કરી નાખી. એની પકડ એ ફાટા પાડે ફાટા પાડે, પછી ફાટા પછી વેરમાં બદલાય. શું બદલાય? વેરમાં બદલાય. એટલે પછી આ એક ફાંટો જે છે એ બિગિનિંગ થઈ, પછી એકબીજાને એકબીજાના ક્રોસ વધતા જાય. આ આ માને છે, આ આ માને છે, આવું માને છે, આવું વધતું જાય વધતું જાય. પાછો એમાંથી બીજો ફાંટો પડે, પાછો એમાંથી ત્રીજો પડે, પાછો એમાંથી ચોથો પડે. આવું જીવનમાં થયા કરતું હોય છે. આ બધા ફક્ત રોંગ બિલીફ ના ફાટાઓ છે બધા. શેના છે? એટલે આવી રીતે પડે. અને આ બધા સંપ્રદાયોનો બધો આધાર પાછો કયો હોય? કટ્ટરતા. કેવો હોય? આધ્યાત્મ માર્ગે કટ્ટરતા ઉપર નથી. જ્યાં પ્રેમ છે જ્યાં સમર્પણ છે એ આધ્યાત્મ નો માર્ગ છે. કટ્ટરતા એ આધ્યાત્મ નો માર્ગ જ નથી સાહેબ. શેના માટે કટ્ટરતા? શેના માટે? આપણે વ્યવહારમાં શું એચિવ કરવું છે ને શું લોકો લઈ લેવાના છે આપણી પાસે, એ કટ્ટરતા બતાવો. આપણા હિન્દુસ્તાનના સામાન્ય મનુષ્યો પણ સમજતા હતા અતિથિ દેવો ભવ. શું કીધા હતા? સામાન્ય લોકો જેની પાસે અભણ હતા, જ્ઞાન નહોતું, તોય આ સંસ્કાર હતા. કોઈ પણ વ્યક્તિ આપણા ઘેર આવે, આપણા ગામમાં આવે તો આપણે બોલાવીએ, ખવડાવીએ, પીવડાવીએ, એને આશરો આપીએ એક દિવસનો, પાછું એને બધાએ કરીએ, માથું આપીને કે ભાઈ આગળ તને મળે કે ના મળે. આવી એક કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગરનું આપણું એક સંસ્કૃતિ હતી. શું હતી? કે આ માણસ મને ક્યારે કામમાં આવવાનો છો વિચાર કરવાનો નહીં ને, આ તો વટે મારકું. એ વખતે એવી અપેક્ષાઓ હતી જ નહીં કોઈની. એ વખતે સમગ્ર લાઈફસ્ટાઈલ એવું હતું, પાછું કેવું દરેકનું, કારણ કે વાહનો કે આ તે બધું હતું નહીં. એટલે તમે આજે ચાલી જાઓ તમને પાછા બીજા મદદ કરનારા મળી જાય, આવી આખી લાઈફ હતી. એમાંથી તૂટતા 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 સંસારી વ્યક્તિઓમાં ભેદ પડ્યા, સાધુ સંતો સંન્યાસીઓમાં ભેદ પડ્યા, એટલે બધું તૂટી ગયું. બધું શું થઈ ગયું? હવે કે આ જ સંત આ જ સાધુ ને આ જ સંન્યાસી હોય
એજ અહીં આવી શકે, બીજો ના આવી શકે. એટલી એટલી બધી કટ્ટરતા અને ઉનર્ષિત થઈ ગઈ. સમજાય છે? આ દશા થઈ સાહેબ જ્ઞાન ખલાસ થઈ ગયું. વિજ્ઞાનની વાત તો જોવા દો, પણ જ્ઞાન પણ ખલાસ થઈ ગયું. કટ્ટરતા હોય ત્યાં જ્ઞાન પણ ના હોય. જ્ઞાનમાં તો વિનય વિવેક હોય. શું છે? વિજ્ઞાનની વાત તો એક્ઝેક્ટની વાત થઈ, પણ જ્ઞાન હોય તો પણ એમાં વિનય વિવેક હોય. કે આખરે આપણે શેના માટે આ બધું કરવું? કોઈ પણ સાધુ સંત સંન્યાસી આપણે આગળ આવ્યા હોય, બે દિવસ ચાર દિવસ રાખીએ, એને ખવડાવીએ પીવડાવીએ, એની જરૂરિયાત પૂરી પાડીએ, આપણે એની સાધના જે કરતો હોય, રામને માને, કૃષ્ણને માને, મહાવીરને માને, શિવને માને, સ્વામિનારાયણને જેને માનવું હોય એને માને, આવે આપણે ત્યાં બે દિવસ રહે, અહીંયા આગળ આપણે ખાય પીવે એની સાધના કરતો હોય, બે દિવસથી ચાલ્યો જાય, આપણને શું ફેર પડે છે? આજે આજે સંસાબાદી છે એ નથી આપણી માલિકીની, લોકોના પૈસાથી બાંધેલી છે. આપણે માલિક કરવાની ક્યાં જરૂર છે? એ કોઈ પણ સાધક આવ્યો હોય, બે દિવસ રહી ગયો હોય, ખાધા ખવડાવી પીવડાવ્યું, તો આપણી સંસ્થા ક્યાં ઘસી જવાની છે? પણ નહીં, આ નીતિ નિયમો હોય, આ જ પ્રકારનું હોય તો જ એલાઉડ, નહીં એલાઉડ નહીં. કે બધા આવી જાય કે છે. શું કે છે? કેટલાક લોકોના સ્ટેટમેન્ટ શું છે? આવું ના કરે તો કે બધા આવી જાય કે છે. સાચું. શું કે છે? થાય છે એવું. પણ નવરું કોણ છે એમ પૂછું છું. કેટલી જગ્યાએ આજે પણ હિન્દુસ્તાનની અંદર મફત જમાડવા એવી જગ્યાઓ છે. શું કીધું? 365 દિવસની વાત કરું છું. 365 દિવસ કોઈ પણ જાતના વ્યક્તિના ધર્મના જાતિના ભેદભાવ વગર જમાડવા વાળી સંસ્થાઓ છે, પણ ત્યાં આગળ જમવા વાળાને. એટલે આ તો ખાલી આ માન્યતા છે. ખાલી આમ આપણે આમ બોલીએ ખરા કે દાને દાને પર ખાને વાલે કા નામ લખાય, પણ જયારે ખવડાવના ત્યારે કે આમને નહીં કહેવાનું. પણ નામ લખ્યું તો જ આવ્યું, પણ એક તો ભૂલી જવાનું પછી. એટલે ઐશ્વર્યપણું છે ને જીવ વેચી રહ્યો છે. શું છે? છે જ અંદર, સત્તામાં છે. કેવું છે? એ વેચી રહ્યો છે, ટુકડે ટુકડે વેચી રહ્યો છે. કેવું? એ ધીમે ધીમે નીચે આવે છે. શું આવે છે? ઐશ્વર્યપણું વેચે. સાહજિકતા ધીમે ધીમે, જેટલી બુદ્ધિ વધે સાહજિકતા ખલાસ થઈ જાય. શું થઈ જાય? બુદ્ધિ વધે એટલે સાહજિકતા પોતે સ્થિર નહીં રહી જ ના શકે. બુદ્ધિ એટલે પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસ, પ્રોફિટ એન્ડ લોસ જોયા જ કરે, ડિફરન્સ પાડ્યા જ કરે. એટલે આપણને સહજ રહેવા દે. આમ થશે આમ કરીશું તો આમ થશે, આમ કરીશું તો આમ થશે. એટલે સહજ રહેવા દે. જ્ઞાન શું કહે છે? કે પ્રકૃતિના ભાગમાં જે થવું હોય થાય, મને મારામાં રહેવા દો ને ભાઈ. કારણ કે હું એનામાં રહીશ ને તો એ ફેરફાર થવાનો, કારણ કે હિસાબ છે. જ્ઞાની પુરુષ આપણને જ્ઞાન આપે કે મન વચન કાયા પર છે અને પરાધીન છે. અને રોજ જે આપણે બોલીએ બી ખરા, સ્થૂળ સમજણ સાથે. કેવા? ખ્યાલ છતાંય આપણે વ્યવહારના એક એક પ્રસંગોમાં ઊંડા ઉતરીએ. આમ કરીશું તો આમ થાય, આમ કરીશું તો આમ થાય. આખો અંદર ઉપયોગ હોવું ગોઠવી દે. શું કરી નાખે? એટલે જ્ઞાની પુરુષ કહે છે કે આ બધો ઉપયોગ વેડફે છે. શું કીધું? પ્રકૃતિનો ઉકેલ તો ઉકેલવા દો ને, પણ તમને ક્યાં વાંધો છે? તમે શું કામ એમાં પહેરો છો? આ બધી વસ્તુઓ જીવના જ્ઞાન ઉપર હજુ આજે પણ ભયંકર આવરણ કરનારી છે. શું છે? એટલે કે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ્ઞાન ક્યારે અત્યારે આપણને હજુ ડાયજેસ્ટ થયું નથી. શબ્દ અને શબ્દના અર્થે આગળ વધ્યા. હા બોલો.